હોય તો મારી સાથે આવીને રહી શકો છો, આપણે સાથે ખાઈશું. અને જીવનમાં એનો એવો સાથો થાય છે કે સાથે ખાય છે, સાથે રહે છે, જીવન એનું પલટાતું જાય છે. અનેક રીતે નાનું મોટું, નાનું મોટું એવી રીતે આપણે જોઈએ તો એ આપણને મળે છે. તે વખતના કિસ્સાઓમાંથી એક બે કિસ્સા મારે કહેવા જોઈએ, કારણ કે એને લીધે થોડીક ગેરસમજૂતી થતી હોય છે. એક કિસ્સો જેને લીધે મેં જોયું કે પશ્ચિમના દેશોમાં ગાંધીજી વિશે જરા વધારે ગેરસમજૂતી થાય છે, કારણ કે પશ્ચિમનો દેશ એ આ વિષય બાબતમાં આપણા કરતાં જરા વધારે જાગૃત છે. એટલે માટે તે એ કે ગાંધીજીએ કસ્તુરબાને ઘરમાંથી કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો હતો, અને એ લોકોને એમાં નારી મુક્તિના વિચારનો વિરોધ લાગે છે. એટલા માટે એમ કે આ ગાંધીજી આવા, એટલે સુધી કે ગાંધીજીએ સ્ત્રીઓને કેટલો બધો અન્યાય કર્યો હતો એની વાતો તો બધી ઘણા લોકો વાતો કરતા હોય છે. આ પ્રસંગ જો આપણે એમના જ હાથે, એ પ્રસંગને વિશે પાછી પહેલી એક ખૂબી તો એ કે જો એમણે ના લખ્યો તો કોઈને ખબર જ ના પડત, એમણે પોતે જ લખ્યો છે, એમણે પોતે જ લખ્યો છે. અને એનું જ વર્ણન કરીને પછી પૃથક્કરણ કરીને લોકો કહે છે કે કેવા અન્યાયી. પ્રસંગ તો એવો છે કે એ ત્યાં આગળ મૂરીને બદલે જે પોટ રાખવામાં આવતો હતો એ પોટ મોટે ભાગે જે લોકો વાપરતા હતા એ જ એને રોજ સાફ કરતા હતા, પણ જે ના વાપરે તો કાં ગાંધી એને સાફ કરે કાં મિસિસ ગાંધી સાફ કરે. તે દિવસે મિસ્ટર ગાંધીની પાસે કંઈક કામ હશે એટલે કે આજે હું કામમાં છું, તમે સાફ કરી લેજો, એમ કરીને એને સાફ ને રોજ એ સાફ એવા એમણે એવી રીતે કર્યા હતા. પણ આ જેનું સાફ કરવાનું હતું તે જે ગુમાસ્તો, એ ગુમાસ્તો તે વખતે તો ક્રિશ્ચિયન હતો, પણ એ ક્રિશ્ચિયન બન્યો એના પહેલા એ અસ્પૃશ્ય જાતિનો, એટલે હજુ એ અસ્પૃશ્ય જાતિના માણસના પેશાબનો પોટ હું સાફ કરું આ કસ્તુરબાને જરા આકરું લાગ્યું હશે. ગાંધીને નું ધણીપણું હતું તે વખતે એટલું બધું ચાલ્યું હતું કે ના એને સાફ તો કરવાનો જ, પણ સાફ કરવાનું એટલું નહીં, હસ્તે મોઢે સાફ કરવાનું. મોઢું બગાડીને સાફ કરો એ ના ચાલે, એટલે હસ્તે મોઢે સાફ કરો. આટલું જે બધું થયું આ ઘટનામાં કસ્તુરબા, આ કસ્તુરબાનું કેરેક્ટર સમજવા જેવું છે. કસ્તુરબા જેને ગાંધીના અહિંસાના આદ્ય ગુરુમાંથી એક એમ આપણે ગઈકાલે જોયા, અહિંસાનો બીજો પાઠ એમણે પીટર મોરિસબર્ગમાં મળ્યો કે બદલો નથી લેવો, કષ્ટો ઝાઝા સહન કરવા છે પણ અન્યાયને કબૂલ નથી કરવો, એ ત્રીજો પાઠ એ મળી ચૂક્યો છે. તે અહીંયા આગળ શું જુએ છે કે આ કસ્તુરબા, કસ્તુરબા કે છે તમને કઈ લાજ શરમ છે કે નહીં, તમને ના હોય તો મને છે, અને આટલા દૂર વિદેશમાં આવીને તમને મને ઘરેથી બહાર કાઢો, હું કઈ મારા પિયરે જવાની છું, અહીંયા કઈ મારું પિયર છે. આ પણ પૂરું વાક્ય કે એના પહેલા ગાંધી પાછા ફરે છે, બારણું ખોલી નાખેલું બારણું બંધ કરીને પાછા ફરે છે. એવો ધણી છે, ધણીપણો અજમાવનારો, કે આવા મને તો લાગે છે કે તીવ્ર લાગણી તો હશે જ, આ કેમ નથી માનતી, કરવું જોઈએ એવી લાગણી તો હશે. એ લાગણીમાં પણ આ કહે છે તો વાત સાચી છે, મારાથી આ તો ન થાય એટલી સ્વસ્થતા જે જાળવે છે, એટલે પાછા ખસે છે. અને બીજાનો પોટ સાફ થાય અને હરિજનનો ન થાય એ માનવા માટે તૈયાર નથી, કારણ કે એ તો પૂતળીબાઈ જેને વિશે તો એમના મનમાં પારાવાર ભક્તિ હતી, એ પૂતળીબાઈએ બિલકુલ નાનપણમાં ગાંધીજીએ એક વાક્ય લખ્યું છે કે હું મારી પત્નીને પરણ્યો, આ જરા વાક્ય વિચિત્ર લાગે એવું છે, પણ મારી પત્નીને પરણ્યો એના કરતાં પહેલાથી હું અસ્પૃશ્યતા નિવારણને પરણેલો છું, કારણ કે એમના લગ્ન 13 વર્ષને થયા પણ આ ઘટના એના કરતાં પહેલાંની છે. તે શું
તેણે કહ્યું કે આ તમે આપણું ઘર સાફ કરવા માટે, સંડાસ સાફ કરવા માટે જે આવે છે ને, એ ઉકાભાઈને અડાય નહીં. તો કહેલા એવું નહીં માનો. અને એ એની માતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કે ના, હું એને તો અડીશ જ. એ અસ્પૃશ્યતા એમને કોરી ખાનારી હતી, એને કારણે આ એમને કહે કે તો તમારે ઘર છોડવું પડશે એમ કહેલું. આ વાત એમાં ભૂલી જવાય છે. અને પછી બીજી ભૂલી જવાય છે કે તરત જ એને ત્યાંને ત્યાં જ એમણે સુધારી લીધી છે. અને સૌથી વધારે તો ભૂલી જવાય એ છે કે એ વાત એણે જ પોતે કબૂલ કરી છે, નહીં તો તમે કોઈ કહી જ ન શકત. પણ એમણે પોતે કબૂલ પણ કરી છે. બીજી બે વાત આ એના જીવનના પરિવર્તનો બધા ઘણા છે, પણ એની વધારે વિગતમાં નથી કરતા. પણ પોતાની સાથે આ તો વકીલ તરીકે રહેવાનું નક્કી કર્યું. એમના હાથ નીચે બે ગોરા વકીલો કામ કરતા હતા, એમાંથી હેનરી પોલાકને તો એણે કહ્યું કે તમે મારી સાથે જ રહો. એના લગ્ન કરવાનું એ લોકોએ નક્કી કરેલું હતું, પણ લગ્ન થતા નહોતા. કારણ કે કન્યા જે હતી તે ઇંગ્લેન્ડમાં હતી, અને કન્યાના બાપને એમ હતું કે આ દક્ષિણ આફ્રિકા જશે તો એ છોકરીની તબિયત કેવી થશે ખબર નથી. એટલે ગાંધીજીએ કાગળ લખ્યો છે કે મેં ઇંગ્લેન્ડ પણ જોયું છે અને દક્ષિણ આફ્રિકા પણ જોયું છે, અને મને ખબર છે કે ઇંગ્લેન્ડ કરતાં દક્ષિણ આફ્રિકાના આબોહવા સારા છે, તમારી દીકરીનું સ્વાસ્થ્ય અહીંયા સુધરશે, તમે લગ્ન કરાવી દો. એમ કરીને એનું લગ્ન કરાવવાને માટે બાપાને તૈયાર કરાવ્યા, અને અહીંયા રજિસ્ટ્રેશનમાં વિટનેસ તરીકે એ પોતે ઊભા છે. એમણે જ લગ્ન કરાવ્યા હેનરી પોલાકના, અને લગ્ન કરાવે છે. અને કસ્તુરબા પહેલી વાર ઘરમાં પોતાની સાથે રહેલા માણસની સાથે અંગ્રેજીમાં જ બોલવું પડે એવી પરિસ્થિતિમાં મૂકે. કસ્તુરબા અંગ્રેજી બોલતા ત્યાંથી થયા છે, મિસિસ પોલાકને કારણે, મિલી ગ્રહેમ પોલાક તેની પાસેથી શીખે છે. આ મિલી ગ્રહેમ પોલાકે, મને એમ ભય છે કે અહીંયા જે પુસ્તકો આવ્યા છે એમાં ઘણા પુસ્તકો બહુ જોવા જેવા છે, પણ એમાં આ પુસ્તક નહીં હોય કારણ કે અત્યારે એ ઉપલબ્ધ નથી. પણ મિલી ગ્રહામ પોલાકે એક નાનું સરું પુસ્તક લખ્યું છે, ગાંધી ધ મેન. હા, એનું ગુજરાતી અનુવાદ થયું છે, અને એ કદાચ હોઈ શકે, એ ન હોય તો આપણે શોધીને મેળવવા જેવું છે. એ મિલી ગ્રહામ પોલાકે એ વખતનું જે વર્ણન કર્યું છે એમાંથી બે વાત મારે કહેવી છે. એક વાત જે એમણે કહી છે તે ગાંધી વિશેની પોતાની મનમાં ઉત્પન્ન થતી લાગણી, અને બીજી વાત ગાંધીનો એક પ્રસંગ. એણે એમ કહ્યું છે, હવે આ નવી પરણીને આવેલી નવવધુ ઇંગ્લેન્ડથી આવેલી સ્વતંત્ર બિરાજની પણ તરુણી, જેને વિશે વાત કરે છે એના કરતા 4-5 વર્ષ મોટા તરુણ, એને વિશે શું વર્ણન કરે છે કે મારી કોઈ અંગતમાં અંગત બહેનપણી હોય અને એ બહેનપણીની સાથે